ભાયલીના યુવકે વેબસાઇટ પર નોકરી માટે બાયોડેટા મૂક્યા બાદ ભેજ્યા બાદ જોઈએ યુવકને ફોન કરી ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપીને 1.8 કરોડ પડાવ્યા હતા. 6 મહિના બાદ જિલ્લા LCBએ છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત 7 જણને ઝડપી પાડી 19.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં ટોળકીએ 5 રાજ્યોમાં 3 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 મહિનામાં સાયબર ક્રાઇમને ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ કામના ફરિયાદી નાગેશ રુગનાથજી જે છે એમની પાસેથી લામ એન્ડ પાવર સર્વિસીસની મેમ્બરશીપ લેવામાં આવશે તો તેમને જનરલ ઇલેક્ટ્રિકનોમાં કન્સલ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે એમને નોકરી આપવામાં આવશે અને દરેક વિઝિટ દીઠ 4 લાખ રૂપિયા અને દર માસની 10 વિઝિટ એમની ચોક્કસપણે આપવામાં આવશે. એ રીતની રજૂઆત લાલચ આપવામાં આવેલી હતી અને આમ માસિક અંદાજે 4 લાખ રૂપિયા જેટલી આવક તેમને થશે એવી લોભામણી જાહેરાત કરી અને તેમની પાસેથી આ સર્વિસ મેમ્બરશીપ લેવા માટે નાણાં લેવામાં આવેલા હતા. આ નાણાં જે છે એ સમયાંતરે એમની પાસેથી કોઈ ના કોઈ કારણસર લેવામાં આવ્યા અને એમાં કુલ 1 કરોડ અને 8 લાખ જેટલી માતબર રકમ એ લેવામાં આવેલી હતી. ગુનાની ગંભીરતા જોઈ અને ખૂબ મોટી રકમ આમાં સંકળાયેલી જોઈ અને આ ગુનાની તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પણ નાણાં અલગ અલગ બેંકોમાં ગયા હતા એની તપાસ પહેલાં હાથ ધરવામાં આવી અને 16 જેટલા બેંક એકાઉન્ટ આમાં મળી આવેલા કે જેના દ્વારા આરોપીઓએ જે છે એ નાણાં પડાવેલા હતા. આ 16 એકાઉન્ટ મુખ્યત્વે 4 જેટલા આરોપી છે જે નિલોફર જમીલ ખાન હુબર, સજ્જાદ સત્તાર બેગ, ભૂષણ જગન્નાથ કામળે, વૈભવ નામદેવ ગોવળ અને શ્રીરામ શ્યામલાલ ગુપ્તા. આ ખાતાધારકો જે છે જે આ 16 જેટલા એકાઉન્ટ ધરાવતા હતા અને જેમના દ્વારા લેયરિંગ દ્વારા આ નાણાં જે છે એ પડાવવામાં આવી રહ્યા હતા. સમગ્ર તપાસમાં મુખ્યત્વે 5 મુખ્ય ઈસમો જે છે કે જે આ ગેંગને ઓપરેટ કરી રહ્યા હતા જે સેલ્વા સંતોષ નટેશન, રમાકાંત ઉર્ફે બાબુ પડોહી વિશ્વકર્મા, રાકેશ એસો તારાચંદ જાદવ, સંદીપ ઉર્ફે સેન્ડી વિનય કૃષ્ણાનંદ સિન્હા, જમીલ ખાન હુબર, આ તમામ જે છે એ મુંબઈ ખાતેનો રહેણાંક ધરાવે છે અને મુંબઈથી એ લોકોએ આ ટેલિફોન, મોબાઈલ અને ઈમેલના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક કરી અને વિવિધ પ્રલોભનો આપી અને આટલી રકમ પડાવેલી હતી. તપાસ દરમિયાન જણાઈ આવેલ છે કે આમાં જે મુખ્ય ગેંગ ઓપરેટ લીડર જે છે એ સેલ્વા સંતોષ નરેશન છે, જેણે પહેલાં પણ દિલ્હી ખાતે આવા પ્રકારના સોશિયલ એન્જિનિયરિંગ માટેની તાલીમ લીધી છે કે જેના માધ્યમથી અવનવી પ્રલોભન જે છે સામેવાળી વ્યક્તિઓને આપી અને પોતાની વાગજાળમાં એમને લપેટી અને પછી એમની પાસેથી નાણાં પડાવી શકે. દિલ્હીમાં પણ એમણે થોડા સમય માટે કામ કરેલું છે, માસિક 25,000ની એને ત્યાં આવક થતી હતી અને વધુ રકમની લાલચમાં એમણે પછી જાતેથી મુંબઈ ખાતેથી આ પોતાની ગેંગ બનાવી અને ઓપરેટ કરવાનું ચાલુ કરેલું હતું. આ આરોપીઓએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોના લોકો પાસેથી પણ નાણાકીય છેતરપિંડી કરેલું હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે. હાલ આ બાબતે વધુ તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતે તમિલનાડુના ખાતે એક ગુનો ઓલરેડી દાખલ થયેલો છે કે જેમાં આ આરોપીઓ દ્વારા 19 લાખ જેટલી રકમનો ફ્રોડ કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન કુલ 7 આરોપીઓની અત્યારે અટક કરવામાં આવેલી છે. સેલ્વા સંતોષ નટેશન જે આ ગેંગના મુખ્ય ગેંગ લીડર છે, રમાકાંત પડોહી વિશ્વકર્મા, રાકેશ તારાચંદ જાદવ, સંદીપ વિનય કૃષ્ણાનંદન, જમીલ ખાન હુબર, નિલોફર જમીલ ખાન હુબર અને સજ્જાદ સત્તાર બેગ, આ 7 આરોપીઓની અત્યારે અમે લોકોએ ધરપકડ કરી છે. આ લોકોના કોરોના ટેસ્ટ વગેરે કરવામાં આવતા કોરોના ટેસ્ટ કેટલાકનું પોઝિટિવ નીકળતા એમને જરૂરી પ્રોટોકોલ મુજબ એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે. હજી 3 જેટલા આરોપીઓની ધરપકડ બાકી છે. ભૂષણ જગન્નાથ કામળે, વૈભવ નાથદેવ ભોવર અને શ્રીરામ ગુપ્તા આરોપીઓ પાસેથી 17 જેટલા મોબાઈલ ફોન, 18 જેટલા સિમ કાર્ડ, પાસબુક 5 નંગ, ચેકબુક 8 નંગ, ડેબિટ કાર્ડ 28 જેટલા અને એ ઉપરાંત સોનાના ઘરેણા, એની ચેન અને બંગડી
સોનાનું મંગળસૂત્ર, રોકડા 2 લાખ રૂપિયા અને મારુતિ અર્ટિકા જે આમાંથી ખરીદી કરવામાં આવેલી હતી, અને ઉપરાંત સંતોષ નટેશનના ખાતામાં 8,93,000 મળી આવેલા, જે બેંક ખાતું અમે લોકોએ સીઝ કરાવેલું છે. આમ કરીને કુલ 19,65,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. બાકીની રકમની રિકવરી માટે અને બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસ કોર્ટમાં રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી કરશે. ધન્યવાદ.